જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ચિત્રકામ. ચિત્રકામમાં પેજ નંબર 4 પર આપણે જોઈએ શું કરવાનું છે, તો કે કેલિગ્રાફી. એટલે અહીંયા ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબગોળ અને લંબચોરસ આપેલું છે, એમાં આપણે ટપકાવાળી લાઈન આપેલી છે એને સ્કેલની મદદથી પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગોળ આપેલું છે, કેવું ગોળ, તો એને આપણે ટપકા જોડી સ્કેલની મદદથી અને લાઈન પૂરી પૂર્ણ કરીશું. અને કેવી લાઈન કહેવાય, ગોળ રાઉન્ડમાં કેવી છે, તો કે ત્રાસી લાઈન. ત્રાસી લાઈન પૂર્ણ કરવાની છે. તમારે પણ મારી જેમ સ્કેલની મદદ લેવાની છે, જેથી કરીને લાઈન સીધી થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટપકા જોડાઈ ગયા છે, તો આપણે એવી જ રીતે ખાલી જગ્યા છે એમાં સ્કેલની મદદથી સીધી લાઈન દોરવાની છે. હવે રાઉન્ડ આપણે ગોળ લાઈન ગોળમાં કરી છે, તો હવે આવે છે ચોરસ. એમાં પણ આપણે ચોરસમાં ટપકાવાળી લાઈન આડી આપેલી છે, તો એ આડી લાઈનને આપણે ટપકા જોડીને લાઈન પૂર્ણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે મારી જેમ સ્કેલનો ઉપયોગ કરવાનો છે. અને કેવી કહેવાય લાઈન, આડી લાઈન. હવે આપણે આ ટપકા જોડાઈ ગયા છે, તો ખાલી જગ્યા છે એમાં સ્કેલથી આડી લાઈન દોરીશું. વિદ્યાર્થી મિત્રો, ગોળમાં ત્રાસી લાઈન, ચોરસમાં આડી લાઈન. હવે ત્રિકોણ આવે છે, ત્રિકોણમાં વળાકવાળી લાઈન. તો આપણે અહીંયા સ્કેલનો ઉપયોગ કરવાનો નથી, આપણે જાતે પેન્સિલની મદદથી વ્યવસ્થિત ટપકા જોડવાના છે અને આડી અવળી લાઈન કરવાની છે. આ કયો આકાર છે, ત્રિકોણ. હવે વિદ્યાર્થી મિત્રો, આવે છે લંબગોળ. તો એમાં આપણે ઊભી લાઈન કરવાની છે, તો ટપકા જોડવાના છે, તો ટપકા સ્કેલની મદદથી જોડીશું. હવે આ ટપકા જોડાઈ ગયા છે, તો ખાલી ખાનું આપેલું છે એની એમાં આપણે સ્કેલની મદદથી ઊભી લાઈન કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રાસી લાઈન, આડી લાઈન, વળાકવાળી લાઈન અને ઊભી લાઈન શીખી ગયા છે. હવે શું આપેલું છે, તો કે લંબચોરસ. લંબચોરસમાં પણ આડા આવળી લાઈન કરવાની છે અને ટપકા જોડવાના છે, એમાં આપણે સ્કેલનો ઉપયોગ કરવાનો નથી. વ્યવસ્થિત ધીમે ધીમે પેન્સિલ ચલાવવાની છે ટપકા ઉપર અને ટપકામાં આડા આવળી લાઈન પૂર્ણ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટપકા જોડાઈ ગયા છે, તો ખાલી આપેલી જગ્યા છે એમાં આપણે ધીમે ધીમે પેન્સિલની મદદથી આડા આવળી લાઈન કરીશું. તમારે પણ મારી જેમ પેન્સિલની મદદથી ચિત્રકામની બુકમાં પેજ નંબર 4 પર આવી રીતે જાતે ઘરે કરવાનું છે. હવે આ લંબચોરસ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 4 આપણે પૂરું કર્યું છે. હવે આવે છે પેજ નંબર 5. એમાં જેવી રીતે મેં પેજ નંબર 4 ઉપર આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, વળાકવાળી લાઈન, ઊભી લાઈન અને વળાકવાળી ઊભી લાઈન એ જે કરાવ્યું છે, એવી જ રીતે તમારે જાતે પેજ નંબર 5 ઓગસ્ટ ચિત્રકામની બુકમાં ઘરે કર. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે પેજ નંબર 6. તો પેજ નંબર 6 ઉપર શું છે, તો ચોરસ આકાર દોરવાની પ્રેક્ટિસ. એટલે કે અહીંયા ટપકા જોડી ચોરસ આકાર પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, ચોરસના ટપકા આપેલા છે, એમાં તમારે સ્કેલની મદદથી ધીમે ધીમે પહેલાં ઊભી લાઈન કરવાની છે, પછી આડી લાઈન કરવાની છે, સ્કેલનો ઉપયોગ કરવાનો છે, પછી ઊભી લાઈન કરવાની છે અને પછી આડી લાઈન. એટલે બની ગયું ચોરસ. હવે વિદ્યાર્થી મિત્રો, એ ટપકા જોડાઈ ગયા છે. હવે શું છે, ચોરસ આકાર દોરી તેમાં રંગ
पूरो। तो मैं जेवी रीते आ चौरस आकार दौरेलो है एवी रीते तमारे घरे आकार दौरवानो है अने रंग पूरवानो है। धीमे धीमे आ आकार नी अंदर तमने मनगमतो रंग पूरवानो है। हूँ व्यवस्थित विद्यार्थी मित्रों हवे आपणे आ चौरस खानामां लाल कलर पूर्यो छे। धीमे धीमे व्यवस्थित लाइननी बहार न जाय ए रीते तमारे पण ए ज रीते पूरवानो छे। तमने जे मनगमतो कलर होय ए। तो विद्यार्थी मित्रों पेज नंबर 4 અને 6 जेवी रीते मैं करावी छे एवी ज रीते पेज नंबर 5 અને पेज नंबर सात उपर तमारे लंबचोरस आकार दौरवानी प्रेक्टिस एटले के लंबचोरस आकार दौरवानो छे। टपका पेन्सिलनी मददथी स्केलनी मददथी लंबचोरस आकार दौरवानो छे अने लंबचोरस आकार दोरी तेमां रंग पूरवानो छे। जेवी ज रीते पेन्सिलनी मददथी स्केलनी मददथी लंबचोरस दौरवानो छे अने तमारो तेमां मनगमतो कलर पूरवानो छे। तो विद्यार्थी मित्रों आजे चित्रकामनी बुकमां पेज नंबर 4, 5, 6 અને 7 જેવી રીતે કરાવેલું છે એવી રીતે તમારે ઘરે કરવાનું છે। સૌને જય શ્રી કૃષ્ણ।